સર્વ ગ્રામજનો સર્વ હિન્દુ સમાજ સાથે મળીને મામલતદાર કચેરી જઈ આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠાનો સરહદી વિસ્તાર છેવાડાનું સુઈગામ ખાતે આવેદનપત્ર આપ્યું. તાજેતરમાં ધંધુકા મુકામે સ્વકિસાન ભરવાડની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુરના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દીકરી ઉપર થયેલ જીવલેણ હુમલામાં ઝડપી ન્યાય અપાવવા બાબત ઉપરોક્ત વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે ધંધુકા મુકામે કિસન ભરવાડની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુરના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દીકરી ઉપર થયેલ જીવલેણ હુમલાને અમારી કરણી સેનાની ટીમ સખત શબ્દોમાં વખોડે છે અને અમને વિશ્વાસ છે કે આપ જલ્દી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ન્યાય અપાવશો. આ સમગ્ર હિન્દુત્વ ઉપર એક તમાચો છે અને મામૂલી મૌલવીઓના કનેક્શન પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંબંધો હોય તો દેશની તમામ મદરેસા અને મસ્જિદોની તપાસ કરવામાં આવે અને આવા મૌલવીઓને આતંકવાદી જાહેર કરીને ફાંસીની સજા કરવામાં આવે, કારણ કે આ અંદરના આતંકવાદીઓ દેશ માટે બહુ જ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. તો દોષિતોને સજા થાય તેવી અમારી આપ સાહેબશ્રીને ઉગ્ર માંગ છે તેવું આવેદનપત્રમાં શ્રી સુઈગામ તાલુકા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ જણાવ્યું હતું. અહેવાલ HBN TV ન્યૂઝ.